હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. મજામાં હશો? ધોરણ 9 વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 7 સજીવોમાં વિવિધતા વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આ ચેપ્ટરમાં ઘણી બધી રસપ્રદ વાતો, ઘણા બધા પ્રાણી સમુદાયો વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ. આ પ્રાણી સમુદાયમાં ઘણા બધા સજીવો, જે કંકાલવાળા હોય, શરીર રચના ખૂબ જટિલ હોય, પેલા ખૂબ સરળ હોય, ત્રિગર્ભસ્તરીય હોય, એટલે કે ત્રણ ગર્ભસ્તરીય જે શરીરનું સ્તર છે એ ત્રણ સ્તરોનું બનેલું હોય. આ ઉપરાંત દ્વિપાર્શ્વસ્થ સંમિતિ, આવા કેટલાક શબ્દો વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ. એ શબ્દો જે સમુદાયમાં આવતા હતા, એ સમુદાયો વિશે અભ્યાસ કરી ગયા છીએ. એ સમુદાયમાં આપણે છિદ્ર સમુદાય, કોષ્ઠાંત્રી, ત્યાર પછી આપણે પૃથુકૃમિ, ત્યાર પછી પૃથુકૃમિ એટલે ચપટાકૃમિ કહી શકીએ, બીજા પર આધાર રાખતા હોય એવા પરોપજીવી સમુદાયો વિશે અભ્યાસ કરી ગયા. હાલ આપણે પ્રાણી સમુદાયમાં વધારે આગળ ભણવાના છીએ. આ પ્રાણી સમુદાયમાં એટલે કે સજીવોની વિવિધતામાં કેટલાક સમુદાયો છે જેનાથી આપણી પૃથ્વી અલગ પડતી હોય છે, કેટલાક પ્રાણીઓ છે. હજી તો આપણે આપણા જેવા પ્રાણીઓ વિશે ભણવાનું તો હજી દૂર છે. તો આપણે વાત કરીએ નુપુરક સમુદાયની. નુપુરક સમુદાય કેવો સમુદાય? તો કે ખંડમય શરીર હોય, એનું શરીર છે ખૂબ જ વિકાસશીલ હોય, એટલે કે એમાં અંગો આપણને જોવા મળતા હોય, એટલે કે વિકાસ પામી ગયો હોય, પેશી સ્તરીય રચના જોવા મળતી હોય, એવા જે સમુદાય છે તે આપણે નુપુરક સમુદાય છે. અને આપણે એની શરૂઆત કરીએ છીએ તો સૌ પ્રથમ પહેલો શબ્દ આવે છે જે આપણને બધાને આવડે છે, દ્વિપાર્શ્વસ્થ સંમિતિ. તો દ્વિપાર્શ્વસ્થ સંમિતિ એટલે શું? ફરીથી આપણે ચર્ચા કરીએ છીએ, તમને બધાને આવડે જ છે. પરંતુ દ્વિપાર્શ્વસ્થ સંમિતિ એટલે એક સજીવ શરીરનો ડાબી બાજુનો અને જમણી બાજુનો ભાગ. આપણે કોઈ શરીર મૂકીએ, ધારો કે મારો હાથ એ કોઈ શરીર છે, એનો વચ્ચેથી આવી રીતે આમ લીટો ગાળી દઉં, અથવા તો બંને બાજુના ભાગનું હું અવલોકન કરું, તો અવલોકન કરતા ડાબી બાજુનો જે ભાગ હોય એ જ જમણી બાજુનો ભાગ, એટલે કે એના જેવો જ દેખાતો હોય, એની રચના સમાન હોય, તો એને આપણે દ્વિપાર્શ્વસ્થ સંમિતિ કહીએ છીએ. આપણે એક બીજી ભાષામાં શીખાતા કે વચ્ચેથી આપણા શરીરને કાપી નાખીએ તો ડાબી બાજુનો જેવો ભાગ હશે એવો જ જમણી બાજુનો ભાગ હશે દેખાવે, તો આપણે એને દ્વિપાર્શ્વસ્થ સંમિતિ કહી શકીએ છીએ. તો દ્વિપાર્શ્વસ્થ સંમિતિ ધરાવે છે. જેમ સજીવ શરીરનું નિર્માણ આ સમુદાયો આપણે આમ આગળ ભણતા જઈએ છીએ, એમ આપણે વિકાસશીલ એટલે કે પેશી સ્તરની રચનાઓ જોવા મળતી હોય, તો કોષોના ત્રણ સ્તરો થયેલા હોય છે એના શરીરની ફરતી બાજુએ, તો તેનું શરીર છે ત્રણ સ્તરોનું બનેલું હોય છે. ત્રિગર્ભસ્તરીય પ્રાણી કહેવાય છે નુપુરક સમુદાયના સજીવના સજીવો. તેઓની શરીર રચનામાં સાચા અંગો નિર્માણ પામે છે. જો અહીંયા સાચા અંગો એટલે શું? તો કે આપણે એમ કીધું હતું કે અમીબા છે, ચાલો એનું એક ઉદાહરણ આપણે લઈ લઈએ. અમીબા પેરામિશિયમ છે, એ શું કરે? તો કે પોતાના શરીરની બહાર પક્ષમો કાઢે, અથવા તો અમીબા છે ને પોતાના શરીરની બહાર આવી રીતે ખોટા પગ બહાર કાઢે. પોતાને જો પ્રચલન કરવું હોય કે કોઈ ખોરાક આવતો હોય ને તો એને મેળવવા માટે એનું ઉપયોગ કરશે, ખોટા પગ હશે એનાથી ઘેરી લેશે ને પોતાનો ખોરાક એ મેળવશે. તો આ વાત છે અંગો નિર્માણની. તો અહીંયા સાચા અંગો જોવા મળે છે, જેમ કે એ કોઈ ખોરાક ખાય છે તો એને પાચન કરવા માટે અંદર પાચન તંત્ર આવેલું હશે, અથવા તો એ ચાલે છે તો કોઈ વ્યવસ્થિત એનો અંગ હશે, શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે તો એના માટે કોઈ ચોક્કસ અંગ હશે, ખાઈ લીધું ખોરાક પાચન કરી લીધો ત્યાર પછી વધારાનો જે ખોરાક છે એને દૂર કરવા માટે એની પાસે ઉત્સર્જન એકમો હશે. તો આવા અંગોમાં એ નિર્માણ પામેલું હોય છે, એટલે આપણે કહી શકીએ કે એ સાચા અંગો નિર્માણ પામેલા હોય છે. ચલો આગળ વાત કરીએ. તો આથી અંગોમાં વ્યાપક ભિન્નતાઓ જોવા મળે છે. આપણા શરીરની વાત કરીએ તો વ્યાપક ભિન્નતાઓ શું છે આપણે? તો કે નાક તો એ મોઢા પર જ હોય, મોઢું બોલવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, આંખ જોવાનું કામ કરે. તો આપણા શરીરના ખાલી હું માથાની ગરદન છે એની ઉપરના ભાગની વાત કરું તો કેટલા બધા અંગો છે એમાં શું જોવા મળે છે? ભિન્નતા એટલે કંઈક કંઈક જુદું જુદું જોવા મળે છે.
કાન જેવું નાક નથી દેખાતું, આંખ જેવો જ હોઠ નથી દેખાતો છે ને, તો આપણું મગજ છે, આવા બધા અલગ અલગ ભાગો આપણા શરીરમાં જોવા મળતા હોય છે. એવી જ રીતે જે વ્યાપક ભિન્નતા છે એ આપણને જ્યારે શરીર રચનામાં સાચા અંગોનું નિર્માણ થાય છે ને તે પછી જોવા મળતું હોય છે. તો વ્યાપક ભિન્નતા જોવા મળે છે. આ ભિન્નતાઓ શરીરના શીર્ષથી પૂંછડી સુધી દરેક અંગોમાં હોય, ખંડો જે બનેલા હોય એ. ધારો કે એક અળસિયું લઈ લો તમે, અળસિયું તમે જુઓ તો એમાં નાના 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 ઘણા બધા ખંડો, એમાં એનું મોઢુંથી લઈને પૂંછડી સુધીનો ભાગ, એનું મોઢું હોય ત્યાંથી લઈને એની પૂંછડી સુધીનો ભાગ, તેમાં દરેક જગ્યાએ કંઈક ને કંઈક ભિન્નતા જોવા મળે છે. તમે જો સાયન્સમાં આગળ વધશો તો બીએસસી કરશો તો એમાં તમને અળસિયાનું ડિસેક્શન આવશે, એટલે કે અળસિયાના શરીરના અંગો વિશે જાણવાનું આવશે, ત્યારે તમે બધું ભણશો. તો શરીરના શીર્ષથી પૂંછડી સુધી એક પછી એક ખંડોના સ્વરૂપે હાજર હોય છે. શું? તો કે એના શરીરની ભિન્નતા. દરેક ખંડો હશે, દરેક ખંડોમાં કંઈક ને કંઈક ભિન્નતા જોવા મળે છે. એનો મતલબ એમ કે આ નુપુરક સમુદાયના સજીવો છે એ પણ ખંડોમાં વિભાજિત હોય છે, એનું શરીર ખંડીય હોય છે, એટલે ખંડોમાં રૂપાંતરિત થયેલું હોય છે. અને એ એના શરૂઆતના અંગ મુખથી લઈને એની પૂંછડી સુધી દરેક અંગોમાં જોવા મળે છે. દરેક ખંડમાં કંઈક ને કંઈક ભિન્નતા જોવા મળતી હોય છે. ચલો હવે ક્યાં ક્યાં વસી શકે આ જે નુપુરક સમુદાયના પ્રાણીઓ છે, આપણને કઈ કઈ જગ્યાએ જોવા મળી શકે? આપણી પૃથ્વી તો ખૂબ વિશાળ છે, તો એ વિશાળ પૃથ્વીમાં જેમ આપણે કોઈ જમીન ઉપર રહીએ છીએ એવી જ રીતે જમીન પર પણ આપણા સિવાય પણ ઘણા બધા સજીવો રહે છે. તો આપણે નુપુરક સમુદાયની વાત કરીએ તો એ સજીવો ક્યાં વસવાટ કરે છે? તો કે મીઠા જળ. મીઠા જળ એટલે નદી હોય, સરોવરો હોય, નાળાઓ હોય, કેનાલો હોય, આવી રીતે જે મીઠા પાણીના જે તળાવો હોય, આ બધી જ વસ્તુમાં પણ જોવા મળે છે નુપુરક. આ ઉપરાંત ક્યાં જોવા મળે? તો કે દરિયાઈ જળ. દરિયાઈ જળ એટલે ખારું પાણી, તો એમાં માત્ર ને માત્ર દરિયો જ આવશે. તો દરિયાઈ જળમાં તેમજ સ્થળજ પ્રકારના, હવે સ્થળજ એટલે આપણે જેમ રહીએ છીએ તેમ જમીન, તો જમીન પર પણ આ સજીવો જોવા મળે છે. તો મીઠા જળમાં, દરિયાઈ જળમાં તેમજ સ્થળજ એટલે કે પૃથ્વી પર પણ, આ જમીન પર પણ એ રહી શકતા હોય છે. તો રહેઠાણમાં એ જોવા મળતા હોય છે, તેનો વસવાટ આપણે કહી દીધો. ત્યાર પછી જોઈએ તો તેઓમાં પરિવહન એટલે કે શરીરની અંદર ખોરાકનું વહન થાય છે, થાય છે ને આપણા. આ ઉપરાંત આપણા શરીરમાં રુધિરનું પણ પરિવહન થતું હોય છે, તો એ પરિવહન કહેવાય. તો એવી રીતે જ્યારે તે ખોરાક ખાય છે તો ખોરાકના પરિવહન માટેનો અંગ વિકાસ પામેલું હોય છે. પાચન. પાચન એટલે ખોરાકનું પાચન થશે, અને ખોરાક ખાધો આપણે જેમ પાચન કરીએ છીએ તેમ એ પણ પાચન કરે છે. એના માટેનું, એના માટે ચોક્કસ અંગ આવેલું હોય છે આપણામાં, જેમ જઠર કામ કરે છે, નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, એ જેવું કામ કરે છે, એવી જ રીતે પાચનનું કાર્ય એમાં પણ થાય છે. તેમાં નુપુરક સમુદાયના સજીવોમાં. ત્યાર પછી છે ઉત્સર્જન. ઉત્સર્જન એટલે વધારાનો કચરો ત્યાગવો શરીરમાંથી, એટલે કે મળમૂત્ર ત્યાગવું, આપણા શરીરમાં પરસેવો થઈને શરીરની બહાર જે ઝેરી તત્વો નીકળે છે પરસેવો, એને પણ આપણે ઉત્સર્જનની ક્રિયામાં લઈ શકીએ. તો ઉત્સર્જન એટલે શરીરમાં ઉત્પન્ન થતા વધારાના કચરાને આપણે ઉત્સર્જન કહી શકીએ, એટલે કે એને ત્યાગવું, આપણા શરીરની બહાર કાઢવો, તો એને ઉત્સર્જન કહી શકીએ. અને ચેતાકોષ. તો ચેતાકોષ એટલે આપણે છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા કે ચેતાકોષ એટલે આપણા શરીરના દરેક ભાગમાં ચેતાકોષ આવેલો. આપણને કોઈ સ્પર્શ કરે તો ખ્યાલ આવી જાય, આપણને આવી જાય ને. એવી રીતે કોઈ પણ સજીવ હોય એમાં ચેતાકોષ જોવા મળે. તમે ઘણી વખત જોયું છે કોઈ સજીવને તમે આમ અડો અડો એટલે તરતથી પોતાનો આકાર બદલી નાખે, અચાનક ગતિમાં આવી જાય, આવી જાય ને. કારણ કે એને સ્પર્શનો અનુભવ થતો હોય ને, એ અનુભવ છે ચેતાકોષ દ્વારા થતો હોય છે. તો એના શરીરમાં જુઓ શું આવેલું છે, તો કે પરિવહન માર્ગ આવેલો છે, પાચન માટેના અંગો આવેલા છે, ઉત્સર્જન માટેના અંગો આવેલા છે, અને આખા શરીરમાં ચેતાકોષ આવેલો હોય છે જેથી તેને સ્પર્શની અથવા તો કોઈ અન્ય વસ્તુની સંવેદના એ અનુભવી શકતો હોય છે. તો નુપુરક સમુદાયમાં આટલા અંગો જોવા મળે છે. આપણે એના ઉદાહરણ લઈએ તો અળસિયું આપણે બધાએ જ જોયું હશે, આમાંથી લગભગ કોઈ એવું નહીં હોય કે જેણે અળસિયું નહીં જોયું. તો અળસિયું, રેતી કીડો, જડો વગેરે જેવા નુપુરક સમુદાયના ઉદાહરણ છે. આ સજીવો મીઠા પાણીમાં પણ જોવા મળે, ખારા પાણીમાં પણ જોવા મળે, અને પૃથ્વી પર પણ જોવા મળતા સજીવો છે. આપણે એને રિવિઝન સ્વરૂપે જોઈશું.
એ પહેલાં આપણે હજી એક સૂળ ત્વચી સમુદાય વિશે જોઈ લઈએ. તો સૂળ ત્વચી નામ જોવું, સૂળ એટલે સોય કાંટા, અને ત્વચી એટલે ત્વચા એટલે ચામડી એટલે ઉપરનો ભાગ. તો એ શરીરના ઉપરના ભાગમાં સોય જેવા કાંટાઓ આવેલા હોય એવો જે સમુદાય છે એને શું કહેવામાં આવે છે? સૂળ ત્વચી. ચલો, નામ પરથી તો આપણે એનું વિભાજન કરી લીધું. હવે થિયરીમાં જોઈએ કે એના વિશે આપણે શું લખી શકીએ. તો ગ્રીક ભાષાનો એક શબ્દ છે એકીનો, એકીનો ડર્મેટો કહેવાય આમ તો એના આખું નામ, પરંતુ અહીંયા ખાલી ગ્રીક ભાષાનો એક શબ્દની વાત કરી છે એકીનો. એ શબ્દનો અર્થ થાય છે કંટકીય. અહીંયા ખાસ ધ્યાન આપજો, એકીનોનો મતલબ શું થાય છે? કંટકીય. કંટકીય એટલે કાંટાવાળું. તો કંટકીય નલિકામય રચના, એકીનો એટલે કંટકીય નલિકામય રચના. અને ડર્મા, તો ડર્માનો અર્થ થાય છે ત્વચા. ડર્મા એટલે ત્વચા, કાંટાવાળી નલિકામય રચના ધરાવતી ત્વચા. એટલે એના શરીર ઉપર કાંટા આવેલા હોય છે અને નલિકા ની જેમ વર્તતા હોય છે. આથી આ પ્રાણીઓની ત્વચા કાંટા જેવી સૂળીય રચનાઓથી આચ્છાદિત હોય છે. આચ્છાદિત એટલે ઉપરનું આવરણ, આચ્છાદિત એટલે ઉપરનું આવરણ. તો આથી આ પ્રાણીઓની ત્વચા કાંટા જેવી સૂળીય રચનાઓથી આચ્છાદિત હોય છે, ઢંકાયેલી હોય છે. એટલે એના શરીરની જેટલી પણ ત્વચા છે ત્વચાની બહાર તો કે સુઈ જેવા કાંટાવાળી રચના જોવા મળતી હોય છે. જો તેઓ મુક્તજીવી દરિયાઈ પ્રાણીઓ છે. મુક્તજીવી એટલે એકલા વસવાટ કરતા હોય, જરૂર પડે એને કોઈ હે એનો શિકાર કરવા કોણ જાય? તો શિકાર કરવા જાય તો ઉપર તો કાંટા છે તો કાંટા લાગે, એટલે એનો શિકાર કરવો બહુ મુશ્કેલ હોય છે. એટલે મુક્તજીવી છે, એકલા વસતા હોય છે, એને કોઈ સમૂહની જરૂર પડતી નથી. આપણે વસતા હતી કે સમૂહમાં ગઈકાલે અભ્યાસ કરી, તો એવી રીતે આને જરૂર પડતી નથી. એ મુક્તજીવી દરિયાઈ પ્રાણી છે, દરિયામાં એ હરતા ફરતા હોય એની રીતે પોતાનો ખોરાક મેળવી લેતા હોય છે. દેહ ગુહા કે શરીર ગુહા, ગુહા એટલે આપણને ખબર છે કે એની અંદર રહેલો ભાગ, આપણા શરીરનો આ પેટનો ભાગ છે તો અંદર આપણે એવું વિચારીએ ખાલી હશે તો ગુહા કે, તો એના શરીરની દેહ ગુહા કે શરીર ગુહા યુક્ત એટલે કે એ ભાગવાળી ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. જો આના શરીર પણ એક કોષો, બે કોષો, ત્રણ કોષો, એવા ત્રણ કોષોના અલગ અલગ કોષોના ત્રણ સ્તરો જોવા મળે તો એ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કહેવામાં આવે છે. તેઓમાં વિશિષ્ટ પ્રકારનું જલ પરિવહન નલિકા તંત્ર જોવા મળે છે. જલ પરિવહન નલિકા તંત્ર એટલે શું? તો કે જલનું પરિવહન કરે એના શરીરમાં. હવે જો દરિયાઈ પ્રાણીઓ હોય તો દરિયામાં જે પ્રાણીઓ વસતા હોય એ પાણી તો મેળવે, પરંતુ બધું કેવું મેળવે? ખારું મેળવે. તો એના માટે ચોક્કસ નલિકામય રચનામાં આવેલી છે કે જલ પરિવહન નલિકામય તંત્ર જોવા મળે છે, જેનાથી એ પાણીનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરી શકે અને તેઓને પ્રચલનમાં સહાયક બને છે. એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો પણ એ નલિકામય તંત્ર એને મદદરૂપ થતું હોય છે. તેઓમાં કેલ્શિયમ કાર્બોનેટનો સખત કંકાલ અને સૂળો જોવા મળે છે. એટલે જે સોયો જોવા મળે છે ને, કંટકીય કાંટાવાળી જે એના શરીર ઉપરની રચના છે એ શેનું બનેલું છે? કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. CA એટલે કેલ્શિયમ અને કાર્બોનેટ એટલે CO3. એનો વીજભાર જોઈએ તો Ca+2, CO3-2. તો CaCO3 કેલ્શિયમ કાર્બોનેટનું સખત. હવે જો કેલ્શિયમ આવે એટલે આપણને ખબર જ છે આપણા શરીરમાં જે ભાગમાં કેલ્શિયમ છે એ કેવું હોય? તો કે મજબૂત હોય. હાડકામાં જેના હાડકા ન ભાંગે, કોના હાડકા ન ભાંગે? તો કે જેમાં કેલ્શિયમ વધારે હોય, મજબૂત હાડકા હોય. તો કેલ્શિયમ અને કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટનું સખત કંકાલ, કંકાલ એટલે ઉપરનો ભાગ અને સૂળો જોવા મળે છે. કંકાલ એટલે સોરી અંદરનો ભાગ અને સૂળો એટલે કે એના શરીર ઉપર તો કાંટાળી રચના છે એટલે એ કાંટાળી રચના જોવા મળતી હોય છે. ઉદાહરણ તરીકે તારા માછલી, સાગર ગોટા, સમુદ્ર કાકડી અને બરડ તારા. તારા માછલી, સાગર ગોટા, સમુદ્ર કાકડી ને બરડ તારા આ એના ઉદાહરણ છે. ફરી એક વખત ઝડપથી આપણે જોઈ લઈએ. નુપુરક સમુદાયના પ્રાણી દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે, શરીર ત્રિગર્ભસ્તરીય હોય છે,
સાચા અંગો જોવા મળે છે, વ્યાપક ભિન્નતાઓ જોવા મળે છે. વ્યાપક ભિન્નતાઓ એના શરીરના માથાથી લઈને પૂંછડી સુધી, શીર્ષથી લઈને, શીર્ષ એટલે એનું માથું મોઢું, ત્યાંથી લઈને પૂંછડી સુધી દરેક ખંડોમાં વિભાજિત હોય છે અને દરેક ખંડોમાં કંઈક ને કંઈક વિવિધતા જોવા મળે છે. તો દરિયાઈ જળ તેમજ સ્થળજ પ્રકારના તેમજ મીઠા જળમાં વસ્તુ આ સજીવ છે. એટલે કે મીઠા જળમાં જોવા મળે, દરિયાઈ જળમાં જોવા મળે ને જમીન પર પણ જોવા મળતું હોય છે. તેઓમાં પરિવહન, પાચન, ઉત્સર્જન અને ચેતાકો જેવા અંગો જોવા મળે છે. પરિવહન, પાચન, ઉત્સર્જન અને ચેતાકોષ જેવા અંગો જોવા મળે છે. અળસિયુ, રેતીકીડો અને જળો એમના ઉદાહરણ છે. એકીનો ડર્મેટો, અથવા તો એકીનો નો અર્થ થાય છે કંટકી અને ડર્માનો અર્થ થાય છે ત્વચા, કાંટાવાળી ત્વચા. તો કંટકી એ નલિકામય રચના જેના શરીર ઉપર આવેલી હોય, ત્વચા ઉપર આવેલી હોય, એટલે કે સૂળ ત્વચી સમુદાય કહેવાય છે. આથી આ પ્રાણીઓની ત્વચા કાંટા જેવા સૂળિય રચનાઓથી આચ્છાદિત ઢંકાયેલી હોય છે. મુક્ત જીવી દરિયાઈ પ્રાણી છે, જેના શરીર ઉપર કાંટા હોય, જેનો શિકાર કોઈ ન કરી શકતું હોય, જે એકદમ આઝાદ હોય, એને કોઈના બંધનમાં રહેવાની જરૂર પડતી નથી, તે મુક્ત જીવી દરિયાઈ પ્રાણીઓ કહેવાય છે. તેનું શરીર દેહગુહા યુક્ત અને ત્રિગર્ભસ્તરીય હોય છે. વિશિષ્ટ પ્રકારનું જળ પરિવહન નલિકા તંત્ર જોવા મળે છે. જે તંત્ર છે એના કારણે પ્રચલન કરી શકતું હોય છે. કેલ્શિયમ કાર્બોનેટનું સખત કંકાલ અને એના ઉપરની જે સૂળો છે એ આપણને જોવા મળે છે. તારા માછલી, સાગર ગોટા, સમુદ્ર કાકડી અને બરડ તારા એમના ઉદાહરણ છે. તો આ તમને વ્યવસ્થિત સમજાઈ ગયો છે. ચોપડીમાં પણ તમે વાંચજો, આ જ મુદ્દાઓ લગભગ હશે એમાં, છતાં પણ એક વખત નજર ફેરવવી જરૂરી છે. તો તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. વધારે આગળ આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.